નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો અગાઉના વિડીયોમાં આપણે ગુજરાત કોમન એડમિશન સર્વિસ અંતર્ગત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશેની માહિતી મેળવી ગઈ તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે રજીસ્ટ્રેશન કર્યા બાદ આપણે લોગ ઇન કરીએ ત્યાર પછી આપણે પ્રોફાઇલમાં શું વિગત દાખલ કરવાની આવે છે એકેડેમિક ડિટેલમાં કઈ રીતે માહિતી ભરવાની છે કોલેજની પસંદગી કઈ રીતે કરવાની છે આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી અવનવી ઉપયોગી અને રસપ્રદ માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસનું એક નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે જે અંતર્ગત ધોરણ બાર પછીના અભ્યાસ માટે જી પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે અને તે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કર્યા બાદ યુનિવર્સિટી તથા કોલેજની પસંદગી કઈ રીતે કરવી તે માટે આપણે માહિતી મેળવીશું તો આપણે ધોરણ બાર પછીના જે અલગ અલગ અભ્યાસક્રમો છે તે અભ્યાસક્રમો માટે તમારે કઈ યુનિવર્સિટીમાં કઈ કોલેજમાં એડમિશન લેવું છે તેના માટે સૌથી પહેલાં આપણે પ્રોફાઇલની વિગતો ભરવાની આવશે ત્યાર પછી એકેડેમિક માહિતી ભરવાની આવશે અને ત્યારબાદ તમારે જે તે યુનિવર્સિટી અને કોલેજની પસંદગી કરવાની આવશે અને આ પ્રમાણે તમામ વિગતો ભરી લીધા પછી તમારે જે ફીનું પેમેન્ટ કરવાનું રહેશે તો જીકેસ પોર્ટલ ઉપર આ ફી પેમેન્ટ કરવાનું છે અને ત્યાર પછી તમારી જે અરજી છે તેને ફાઇનલ સબમિટ કરવાની રહેશે તો ચાલો હવે આપણે બ્રાઉઝર પર જઈએ અને ત્યાં સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવતા જઈએ તો મિત્રો આપણે બ્રાઉઝરમાં જી કેસની જે સાઇટ છે તે ખોલી લીધી છે તો આ વેબસાઇટ ઉપર આવી ગયા પછી આપણે અગાઉ જયું તે મુજબ જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો એપ્લાયના ઉપર ક્લિક કરી અને તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પણ આપણે અગાઉથી રજીસ્ટ્રેશન કરી લીધું છે માટે ઓલરેડી રજીસ્ટર્ડના બટન ઉપર ક્લિક કરી અને આપણે લોગિન ઇન થશું તો લોગઇન થવા માટે આપણે અહીંયા ક્લિક કરી દઈએ છીએ જે ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળશે અને તેમાં અહીંયા આપણને ડાબી બાજુએ કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ પણ જોવા મળી જશે તો તે સૂચનાઓ તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્રમાણે તમારી જે સૂચનાઓ છે તેને ધ્યાને રાખવાની રહેશે અને ત્યાર પછી જે જમણી બાજુ છે તે આપણને રજીસ્ટ્રેશનના સ્ટેપ જોવા મળી જશે તો ચાલો આપણે અહીંયા આપણું જે યુઝરનેમ છે તે યુઝરનેમ અને ત્યારબાદ આ બોક્સમાં આપણું પાસવર્ડ દાખલ કરી અને અહીંયા જોવા મળતો જે કેપ્ચા કોડ છે તે કેપ્ચા કોડ આ બાજુના બોક્સમાં આપણે ટાઈપ કરી દઈએ છીએ અને ત્યાર પછી સાઇન ઇન બટન ઉપર ક્લિક કરી દઈએ છીએ તો ચાલો સાઇન ઇન થયા પછી હું તમને આગળની પ્રોસેસ જણાવું છું તો મિત્રો સાઇન ઇન થતાની સાથે જ આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે આવી જાય છે તો અહીંયા આપણી માહિતી જોવા મળી જાય છે જેમાં આપણો એપ્લિકેશન નંબર નામ કેટેગરી ઝેન્ડર વિગત છે તે આપણને જોવા મળી જાય છે તો આ જે ડાયલોગ બોક્સ છે તેમાં આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જે ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળી જાય છે અને અહીંયા આપણી એપ્લિકેશનની વિગત જોવા મળી જાય છે જેમાંથી આપણે રજીસ્ટ્રેશન વખતે દાખલ કરેલી તમામ વિગત પણ આપણને અહીંયા જોવા મળી જાય છે અને તેના નીચે આપણા એપ્લિકેશનની જે પ્રોસેસ થયેલી છે તેના સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણને જોવા મળે છે તો હાલમાં દરેક પ્રોસેસ આપણે બાકી છે માટે તેની નીચે જે ચોકડીની નિશાની આવી રહી છે પણ જે સ્ટેપ કમ્પ્લીટ થશે એટલે ત્યાં ગ્રીન કલરનું ઓકે થઈ ગયેલું બટન આપણને જોવા મળી જશે તો આ પ્રમાણે જે સ્ક્રીન જોવા મળે છે તો તેમાં હવે આપણે સૌથી પહેલાં પ્રોફાઇલનું જે સ્ટેપ છે તે પ્રોફાઇલનું સ્ટેપ કમ્પ્લીટ કરીશું તો ચાલો હું તેના ઉપર ક્લિક કરી દઉં છું તો પ્રોફાઇલના સ્ટેપ ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી બેઝિક ડિટેલનું એક ફોર્મ ખોલી જાય છે તો આ બેઝિક ડિટેલના ફોમમાં આપણે જે કોર્સ ટાઈપ સિલેક્ટ કરેલો હતો તે બાયડિફોલ્ટ અહીંયા આવી જાય છે તેમાં કોઈ ફેરફાર કરી શકશું નહીં ત્યાર પછી અહીંયા આપણને આપણો એપ્લિકેશન નંબર જોવા મળી જશે ત્યાર પછી જે રજીસ્ટ્રેશન વખતે આપણે નામ દાખલ કરેલું હતું તે નામ આપણને અહીંયા જોવા મળી જશે ત્યાર પછી રજીસ્ટ્રેશન વખતે દાખલ કરેલી જન્મ તારીખ એટલે કે બર્થ ડેટ આપણને જોવા મળી જશે ત્યાર પછી ઇમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર પણ આપણને જોવા મળી જશે તો આ જે રજીસ્ટ્રેશન વખતે દાખલ કરેલી ડિટેલ છે તેમાં આપણે અહીંયા કોઈ ફેરફાર કરી શકશું નહીં ત્યાર પછી નીચે અહીંયા ફાધર્સ નેમ આપણે દાખલ કરી દેવાનું રહેશે અને ત્યાર પછી મધર્સનેમ આ બોક્સમાં આપણે ટાઈપ કરી દેવાનું રહેશે અને પેરેન્ટ્સ મોબાઈલ નંબર એટલે કે માતા પિતાનો મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર આપણે અહીંયા દાખલ કરી દેવાનો રહેશે ત્યાર પછી મિત્રો નંબર ઓફ સિબલિંગ્સ એટલે કે તમારે ભાઈ બહેન કેટલા છે તેની સંખ્યા અહીંયા દાખલ કરી દેવાની છે ત્યાર પછી કેટેગરી આપણે રજિસ્ટ્રેશન વખતે સિલેક્ટ કરેલી કેટેગરી આપણને જોવા મળી જશે અને ત્યાર પછીના બોક્સમાં અહીંયા આપણે કાસ્ટ સર્ટિફિકેટની ઇસ્યુ થયાની તારીખ દાખલ કરવાની રહેશે અને ત્યારબાદ અહીંયા ચૂઝ બટન ઉપર ક્લિક કરી અને તમારું ડિવાઇસ ઓપન થઈ જશે અને તમે જ્યાં કાસ્ટ સર્ટિફિકેટ સ્કેન કરીને રાખેલું હોય તે સિલેક્ટ કરી અને બાજુમાં રહેલું ગ્રીન કલરનું જે અપલોડનું બટન છે તે બટન ક્લિક કરી અને તમારું કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરી દેવાનું રહેશે અને અપલોડના બટન ઉપર ક્લિક કરતાની સાથે જ સક્સેસનો મેસેજ આપણને જોવા મળી જશે જેમાં આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને કાસ્ટ સર્ટિફિકેટમાં મિત્રો અહીંયા મેં એસ બી સી સિલેક્ટ કરેલ છે માટે અહીંયા મારે નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ માટેનો પણ ઓપ્શન આવે છે તો અહીંયા નોન ક્રિમિલેયર સર્ટિફિકેટની જે ડેટ હોય તે ડેટ આપણે અહીંયા ટાઈપ કરી લેવાની રહેશે અને ત્યાર પછી ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી આપણી ડિવાઇસમાંથી જ્યાં પણ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ સ્કેન કરીને રાખેલું હોય તે સિલેક્ટ કરી અને અપલોડના બટન ઉપર ક્લિક કરી તેને પણ અપલોડ કરી દેવાનું રહેશે ત્યાર પછી મિત્રો નીચે અહીંયા આપણે જે જેન્ડર સિલેક્ટ કરેલો હતો તે જેન્ડરની વિગત આવી જાય છે અને ત્યાર પછી અહીંયા ડિસેબિલિટી છે તો ડિસેબિલિટીમાં અહીંયા આપણે ડ્રોપડાઉનમાંથી ડિસેબિલિટી સિલેક્ટ કરવાની રહેશે ને લાગુ ન પડતું હોય તો નોન સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી અહીંયા મિત્રો ડ્રોપડાઉનમાંથી આપણે નેશનાલિટી સિલેક્ટ કરવાની રહેશે અને ત્યાર પછી અહીંયા લોકાલિટીના ઓપ્શન છે તો લોકાલિટીમાં અર્બનની બાજુમાં માર્ક છે એટલે કે તમે શહેરી વિસ્તારમાંથી હોય તો અર્બનની બાજુનું જે ચેકમાર્ક છે તેમાં ટીક મારવાનું રહેશે અને જો તમે ગ્રામ્ય વિસ્તારમાંથી હોય તો રૂરલની પહેલાં રહેલું જે ચેકબોક્સ છે તેમાં ચેકમાર્ક કરી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા રિલિજિયન તો અહીંયા માંથી આપણે ડ્રોપડાઉનમાંથી ધર્મ સિલેક્ટ કરી લેવાનો રહેશે અને તે પૈકી જો તમારો ધર્મ લઘુમતી જાતિમાં આવતો હોય તો અહીંયા ચેકમાર્ક કરી દેવાનું રહેશે નહીં નહીં તો અહીંયા તમારે કશું કરવાનું રહેશે નહીં આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને આપણો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્કેન કરીને રાખેલો હોય તે અપલોડ કરવાનો રહેશે તો તે સિલેક્ટ કરી અને નીચે રહેલું અપલોડનું બટન ક્લિક કરી અને અપલોડ કરી દેવાનો રહેશે અને તેના નીચે જે બીજું ચૂઝ ફાઇલનું બટન છે તે ક્લિક કરી અને તમારી જે સહી સ્કેન કરીને રાખેલી હોય તે સહીને અહીંયા અપલોડ કરી દેવાની રહેશે તો આમ મિત્રો આપણે જે આગળ જોયું તે મુજબની વિગતો દાખલ કરી ત્યાર પછી અહીંયા જે બોક્સ છે તેમાં આપણે આપણો આધાર કાર્ડ નંબર દાખલ કરી દેવાનો છે ત્યાર પછી આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ લખાયેલું હોય તે પ્રમાણે અહીંયા નામ ટાઈપ કરી દેવાનું રહેશે ત્યાર પછી એબીસી આઈડી નંબર જે બાર અંકનો આઈડી નંબર હોય તે અહીંયા દાખલ કરવાનો રહેશે તો મિત્રો એબીસી આઈડી નંબર કેવી રીતે મેળવો તેના માટેનો અલગથી એક વિડીયો આપણે બનાવી અને આપ સૌને માહિતગાર કરીશું તો એબીસી આઈડી નંબર અહીંયા દાખલ કરવાનો છે અને ત્યાર પછી અહીંયા યુ ડાયસ નંબર દાખલ કરી દેવાનો રહેશે ત્યાર પછી નીચે અહીંયા મિત્રો જે પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું તમારું જે સરનામું હોય તે સરનામું અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે ત્યાર પછી અહીંયા ડ્રોપડાઉનમાંથી સ્ટેટ એટલે કે રાજ્ય સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી જિલ્લો સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી તાલુકો સિલેક્ટ કરવાનો છે અને ત્યારબાદ અહીંયા બોક્સમાં પિનકોડ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે અને તમારું જે હાલનું સરનામું છે તે જ તમારું પરમાનન્ટ એડ્રેસ હોય તો અહીંયા ચેકબોક્સમાં ચેકમાર્ક કરી દેવાનું રહેશે અને જો તમારું પરમાનન્ટ એડ્રેસ અલગ હોય તો અહીંયા ચેકબોક્સમાં ચેકમાર્ક નથી કરવાનું અને ત્યાર પછી અહીંયા તમારે તમારું જે એડ્રેસ હોય તે એડ્રેસ લખી રાજ્ય જિલ્લો અને તાલુકો ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યાર પછી અહીંયા પિનકોડ નંબર ટાઈપ કરી દેવાનો છે અને આ તમામ વિગતો દાખલ કરી લીધા પછી આપણે સેવન નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે તો આ પ્રમાણેની તમામ વિગતો દાખલ કરશું એટલે આપણું જે પ્રોફાઇલનું ટેબ છે તે સ્ટેપ આપણું પૂરું થઈ જશે અને ત્યાં ઓકેની સાઇન આવી જશે તો મિત્રો મેં અહીંયા તમામ વિગતો દાખલ કરી લીધી છે હવે હું અહીંયા સેવન નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઉં છું જે ક્લિક કરતાં ઇન્ફોર્મેશન અપડેટેડ સક્સેસફુલીનો જે એક ડાયલોગ બોક્સમાં મેસેજ જોવા મળે છે તેમાં આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું ઓકે ઉપર ક્લિક કરતાની સાથે જ આપણે જે એકેડેમિક ડિટેલ દાખલ કરવાની આવે છે તેના ટેબમાં આવી ગયા છીએ તો એકેડેમિક ડિટેલમાં આપણે આગળ જોતા જઈએ કે શું શું વિગતો દાખલ કરવાની આવે છે તો મિત્રો સૌથી પહેલાં અહીંયા આપણે એચએસસી પબ્લિક ડિપ્લોમા જે ઇક્વલન્ટ કોર્સ કરેલો હોય તેમાં ચેકમાર્ક રાખવાનું રહેશે તો અહીંયા આપણને બે ઓપ્શન જોવા મળે છે જો તમે એચએસસી કરેલું હોય તો એચએસસીની સામે ચેકમાર્ક કરવાનું છે અને જો તમે ડિપ્લોમા કરેલું હોય તો અહીંયા ડિપ્લોમાની સામેનું ચેકમાર્ક કરવાનું રહેશે ત્યાર પછી તમારું જે એક્ઝામિનેશન બોર્ડ હોય તે અહીંયા ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે તમારું પાસિંગ વર્ષ હોય તે અહીંયાથી ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરવાનું છે અને પાસિંગ મંથ હોય તે અહીંયાથી ડ્રોપડાઉનમાંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે ત્યાર પછી તમારા રિઝલ્ટમાં જે પ્રમાણે સીટ નંબર લખાયેલ છે તે મુજબ અહીંયા સીટ નંબર દાખલ કરી દેવાનો રહેશે અને ત્યારબાદ તમારી માર્કશીટમાં જે પ્રમાણે તમારું નામ લખાયેલું હોય તે પ્રમાણે તમારું નામ અહીંયા તમારે ટાઈપ કરી દેવાનું રહેશે ત્યાર પછી નંબર ઓફ અટેમ એટલે કે તમે કેટલા ટ્રાયલમાં એચએસસી અથવા ડિપ્લોમા પાસ કરેલ છે તેના સંખ્યા લખી લેવાની રહેશે જેમ કે પહેલી ટ્રાય એ બીજી ટ્રાય ત્રીજી ટ્રાય એ પ્રમાણે જે તમે ટ્રાય જેટલા મી ટ્રાય પાસ કરેલું હોય તે ટ્રાયની સંખ્યા લખી દેવાની રહેશે અને ત્યાર પછી તમારી એચએસસી અથવા તો ડિપ્લોમાની જે માર્કશીટ હોય તેને અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે અને ત્યાર પછી અપલોડ બટન ઉપર ક્લિક કરી અને અપલોડ કરી દેવાની રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા ઓપટેન્ડ માર્ક એટલે કે થિયરી પ્લસ પ્રેક્ટિકલમાં તમારા કુલ કેટલા માર્ક્સ મેળવેલા હતા તેની સંખ્યા છે તે અહીંયા લખવાની છે અને ટોટલ માર્ક્સ થિયરી પ્લસ પ્રેક્ટિકલ તો તમારા જે કુલ ગુણ હતા તેની સંખ્યા અહીંયા લખવાની રહેશે એટલે ઓટોમેટિક તમારી જે પર્સન્ટેજ છે તે અહીંયા કેલ્ક્યુલેટ થઈ અને જોવા મળી જશે ત્યાર પછી છે એચએસસી સ્કૂલ નેમ ઓબ્લિક ડિપ્લોમા કોલેજ નેમ તો તમારી સ્કૂલ અથવા ડિપ્લોમા કોલેજનું નામ અહીંયા લખી દેવાનું રહેશે ત્યાર પછી પાસિંગ સ્ટેટ તમે કયા રાજ્યમાંથી પરીક્ષા પાસ કરી છે તે સ્ટેટ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાર પછી અહીંયા મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે કે તમે કયા માધ્યમથી આ પરીક્ષા પાસ કરેલ છે તે માધ્યમ તમારે સિલેક્ટ કરવાનું રહેશે તો ચાલો હું પહેલાં એચએસસીની ડિટેલ દાખલ કરી લઉં ત્યાર પછી તમને આગળની પ્રોસેસ જણાવું છું તો હું અહીંયા એચએસસીમાં ચેકમાર્ક કરી લઉં છું ત્યાર પછી ડ્રોપડાઉનમાંથી અહીંયા એક્ઝામિનેશન બોર્ડમાં ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ સિલેક્ટ કરી લઉં છું ત્યાર પછી પાસિંગ વર્ષ તો અહીંયાથી ડ્રોપડાઉનમાંથી તમે જે વર્ષમાં પાસ કરેલું હોય તે વર્ષ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે તો આ પ્રમાણે મિત્રો તમારો જે સીટ નંબર હોય તે દાખલ કરી અને અહીંયા ફેચ બોર્ડ ડેટા ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો ફેચ ડેટા ઉપર ક્લિક કરતાંની સાથે જો તમારો ડેટા અવેલેબલ હશે તો ઓટોમેટિક આવી જશે અને જો અવેલેબલ નહીં હોય તો આ પ્રમાણેનો એક ઇન્ફોર્મેશન મેસેજ તમને જોવા મળી જશે યોર એચએસસી ડેટા ઇઝ નોટ અવેલેબલ વિથ ધ સિસ્ટમ પ્લીઝ એન્ટર યોર માર્ક્સ એન્ડ અધર ડિટેલ રિલેટેડ યોર એચએસસી એક્ઝામિનેશન એટલે કે તમારું ડેટા છે તે સિસ્ટમમાં ઉપલબ્ધ નથી માટે તમારે મેન્યુઅલી દાખલ કરવાનો રહેશે તો અહીંયા આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દઈએ છીએ અને ત્યાર પછી હું અહીંયા મારી જે વિગત છે તે મેન્યુઅલી દાખલ કરી દઉં છું ત્યાર પછી અહીંયા સ્ટ્રીમ છે કે શેમાંથી તમે પાર્ટ્સ કરેલ છે એટલે કે આર્ટ્સ કોમર્સ જો સાયન્સ હોય તો એ ગ્રુપ બી ગ્રુપ એ બી ગ્રુપ કે વોકેશનલ જે તમારે લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે તો મિત્રો સ્ટ્રીમ સિલેક્ટ કર્યા પછી અહીંયા આપણી માર્કશીટમાં જે પ્રમાણે આપણું નામ લખાયેલું હોય તે પ્રમાણે નામ લખી દેવાનું રહેશે નામ લખી લીધા પછી અહીંયા નંબર ઓફ અટેમ તમે કેટલી ટ્રાય પરીક્ષા પાસ કરી તે નંબર લખવાના રહેશે ત્યાર પછી તમારી માર્કશીટ સિલેક્ટ કરી અને અપલોડ કરી દેવાની રહેશે તો ચાલો હું અહીંયા અપલોડ ઉપર ક્લિક કરી દઉં છું તો મિત્રો અહીંયા જે માર્કશીટ અને અન્ય ડોક્યુમેન્ટ છે તે બસો કેબીની સાઇઝમાં જ અપલોડ કરી શકાશે માટે તમારે જો વધુ સાઇઝમાં તમારો જે માર્કશીટ કે અન્ય ડોક્યુમેન્ટ હોય તો તેને તમારે બસો કેબીથી ઓછી સાઇઝમાં કન્વર્ટ કરવાનું રહેશે તો મિત્રો માર્કશીટ અપલોડ થઈ ગઈ છે હવે અહીંયા થિયરી ઓફ માર્ક્સ તો મિત્રો આ બોક્સમાં તમારે થિયરીમાં તમે મેળવેલા માર્ક્સ દાખલ કરવાના છે ત્યાર પછી થિયરીના ટોટલ માર્ક્સ દાખલ કરવાના રહેશે એટલે તમારા પર્સન્ટેજ અહીંયા તમને જોવા મળી જશે ત્યાર પછી તમે થિયરી પ્લસ પ્રેક્ટિકલમાં મેળવેલ કુલ ગુણ અહીંયા દાખલ કરવાના રહેશે અને ત્યાર પછી થિયરી પ્લસ પ્રેક્ટિકલના કુલ ગુણ દાખલ કરવાના છે એટલે તમારો જે ટોટલ પર્સન્ટેજ છે તે તમને અહીંયા ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ અને જોવા મળી જશે ત્યાર પછી તમારી જે ધોરણ બાર અથવા તો ડિપ્લોમાની જે કોલેજ હોય તેનું નામ અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે ત્યાર પછી અહીંયાથી પાસિંગ સ્ટેટ આપણે સિલેક્ટ કરી દેવાનું રહેશે પાસિંગ સ્ટેટ સિલેક્ટ કરતાની સાથે જ અહીંયા પાસિંગ ડિસ્ટ્રિક્ટનો જે ઓપ્શન છે તે આવી જાય છે તો અહીંયાથી આપણે પાસિંગ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યાર પછી અહીંયા આપણે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે કે કયા માધ્યમમાં પાસ કરી તે માધ્યમ અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી મિત્રો આપણે અહીંયા ધોરણ બારના બધા વિષયની માહિતી દાખલ કરવાની રહેશે કેમ કે આપણો ડેટા ફેચ થઈ અને આવ્યો નથી તો એક પછી એક બધા વિષયની માહિતી આપણે દાખલ કરવાની રહેશે તો એક પછી એક અહીંયા ડ્રોપડાઉનમાંથી તમારે તમારો જે સબ્જેક્ટ હોય તે સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી અહીંયા તેમાં તમે મેળવેલા માર્ક્સ લખવાના છે અને ટોટલ ગુણ લખી અને ત્યાર પછી અહીંયા એડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો આ પ્રમાણે સબ્જેક્ટ એડ થઈ ગયો છે તો એક પછી એક આ રીતે દરેક સબ્જેક્ટ તમારે એડ કરી લેવાનો રહેશે તમારે બાય મિસ્ટેક કોઈ સબ્જેક્ટ ભૂલથી સિલેક્ટ થઈ જાય તો અહીંયા છેલ્લે ડિલીટનું બટન છે તેના ઉપર ક્લિક કરી અને તમે ડિલીટ પણ કરી શકો છો તો ચાલો હું હવે એક પછી એક બધા સબ્જેક્ટ દાખલ કરી લઉં છું તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો મેં એક પછી એક દરેક વિષયની માહિતી છે તે દાખલ કરી લીધી છે તો હવે મારે એસએસસી એટલે કે ધોરણ દસની માહિતી દાખલ કરવાની રહેશે તો ચાલ હવે હું તે સ્ક્રોલ કરી અને નીચે તમને બતાવું કે તે માહિતી કેવી રીતે દાખલ કરવાની રહેશે તો અહીંયા એસએસસી એક્ઝામિનેશન બોર્ડ તો તેમાં પણ મારે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ છે તો હું તે સિલેક્ટ કરી લઉં છું ત્યાર પછી માર્કશીટ અહીંયાથી તમારે સિલેક્ટ કરી અને અપલોડ કરવાની રહેશે તો મેં સિલેક્ટ કરી લીધી છે હવે હું અપલોડ બટન પર ક્લિક કરી દઉં છું અને એસએસસીની માર્કશીટ અપલોડ થઈ ગઈ છે ત્યાર પછી અહીંયા એસએસસીનું પાસિંગ વર્ષ મારે સિલેક્ટ કરવાનું રહેશે તો અહીંયા ડ્રોપડાઉનમાં જે વર્ષ હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યાર પછી પાસિંગ મંથ સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી અહીંયા જે એસએસસીનો સીટ નંબર હોય તે સીટ નંબર દાખલ કરી દેવાનો રહેશે ત્યાર પછી એસએસસીમાં મેળવેલા ટોટલ માર્ક્સ તમારે અહીંયા દાખલ કરવાના રહેશે તો મિત્રો અહીંયા મેળવેલા માર્ક્સ દાખલ કર્યા પછી અહીંયા કુલ ગુણ દાખલ કરવાના રહેશે અને ત્યાર પછી ઓકે આપશો એટલે તમારી જે પર્સન્ટેજ છે તે કેલ્ક્યુલેશન થઈ આવી જશે ત્યાર પછી હવે અહીંયા આપણે ડોક્યુમેન્ટ અપલોડનું આખું જે સેક્શન છે તે આવી જાય છે તો અહીંયા ડોક્યુમેન્ટ અપલોડમાં જે જે ડોક્યુમેન્ટ આપણે લાગુ પડતા હોય તેની સામે ચેક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી તે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું રહેશે તો અહીંયા સૌથી પહેલાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે જેમાં મેં ચેક માર્ક કરી દીધું છે હવે હું તે સિલેક્ટ કરી અને અપલોડ કરી દઉં છું તો તે સિલેક્ટ કરી અને મેં અપલોડ બટન ઉપર ક્લિક કરી દીધું છે જે ક્લિક કરતાં આ પ્રમાણે સક્સેસફુલનો મેસેજ આવી જાય છે ત્યાર પછી અહીંયા તમારે જે લાગુ પડતું હોય કે

જે એકેડેમિક કેરિયરમાં તમે કોઈ વર્ષમાં ગેપ પાડ્યો હોય કે તમારા એજ્યુકેશનમાં કોઈ વર્ષનો ગેપ પડ્યો હોય તો તેનું જે ગેપ માટેનું સર્ટિફિકેટ છે તે તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે ત્યાર પછી છે કે યુ ઇન્ટરેસ્ટેડ ઇન એનઆરઆઈ કોટા જો તમે એનઆરઆઈ કોટામાં રસ ધરાવતા હોય તો અહીંયા તમારે તેના લગતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે પછી સ્પોર્ટ્સ કોટામાં તમે કોઈ સર્ટિફિકેટ ધરાવતા હોય તો તે તમારે અપલોડ કરવાનું છે એક સર્વિસમેન ડિફેન્સ પર્સનલ ફેમિલી તો તેને લગતું જો તમારે ડોક્યુમેન્ટ હોય તો તે તમારે અપલોડ કરવાનું રહેશે ત્યાર પછી છે બિલોંગ્સ ટુ કાશ્મીર માઇગ્રન્ટ અને ત્યાર પછી છે ઉત્તર બુનિયાદી કોટા તો આમ અલગ અલગ જે ડોક્યુમેન્ટ તમારે લાગુ પડતા હોય તે ડોક્યુમેન્ટ માર્ક કરી અને અપલોડ કરી દેવાના રહેશે મારે અહીંયા માત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લાગુ પડે છે માટે મેં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરી દીધું છે બીજા કોઈ ડોક્યુમેન્ટ હું અપલોડ કરતો નથી તો હવે હું અહીંયા સેવન નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઈશ સેવન નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતાં તમે જોઈ શકો છો કે સક્સેસ એપ્લિકેન્ટ એકેડેમિક ડિટેલ સેવડ સક્સેસફુલીનો મેસેજ આવી ગયો છે તો અહીંયા હું ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશ અને ઓકે બટન ઉપર ક્લિક કરતાની સાથે જ હવે જે ત્રીજો સેક્શન છે યુનિવર્સિટી તથા કોલેજ પસંદગીનો જે સેક્શન છે તે સેક્શન આપણી સામે આવી ગયું છે તો સૌથી પહેલાં આપણે અહીંયા કોર્સનું નામ સિલેક્ટ કરવાનું રહેશે કે આપણે આમાંથી કયો કોર્સ કરવા માંગીએ છીએ તમે એકથી વધારે કોર્સ માટે પણ આમાં જે કોલેજની ચોઈસ ફિલિંગ કરી શકો છો તો ચાલો હું અહીંયા બેચલર ઓફ આર્ટ્સ સિલેક્ટ કરી લઉં છું ત્યાર પછી યુનિવર્સિટી છે તો ગુજરાતની જે માન્ય પંદર યુનિવર્સિટીઓ છે તેનું લિસ્ટ આપણને અહીંયા જોવા મળી જશે તો તેમાંથી તમે જે યુનિવર્સિટીમાંથી જે કોર્સ કરવા માંગતા હોય તે યુનિવર્સિટીનું નામ સિલેક્ટ કરી દેવાનું છે ત્યાર પછી અહીંયા આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે તો આપણે જે યુનિવર્સિટી સિલેક્ટ કરશું તે પ્રમાણે તે યુનિવર્સિટીને લગતી જે કોલેજો જે જિલ્લામાં હશે તે જિલ્લાનું નામ આપણને અહીંયા જોવા મળી જશે તો મેં અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિલેક્ટ કરેલ છે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે કોલેજો જે જે જિલ્લામાં છે તે જિલ્લાના નામ મને અહીંયા જોવા મળી રહે છે તો હું અહીંયા જિલ્લો સિલેક્ટ કરી લઉં છું અને ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરી દઉં છું તો સર્ચ બટન ઉપર ક્લિક કરતાંની સાથે જ અહીંયા નીચે આપણને કોલેજનું લિસ્ટ જોવા મળી રહ્યું છે તો આ પ્રમાણે જે કોલેજનું લિસ્ટ આપણને જોવા મળી જાય છે આમાંથી તમે જે કોલેજ પસંદ કરવા માંગતા હોય તે કોલેજની સામે રહેલું અહીંયા પ્લસનું બટન છે તેના ઉપર ક્લિક કરી અને તે કોલેજ તમે એડ કરી શકો છો તો અહીં આપણે જે પણ યુનિવર્સિટી સિલેક્ટ કરીએ તે યુનિવર્સિટીની કોઈપણ કોર્સથી મેં ઓછામાં ઓછી પાંચ ચોઇસ ફિલિંગ કરવાની રહેશે અને જો તમે પાંચથી ઓછી ચોઇસ ફિલિંગ કરેલી હશે તો અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળતો મેસેજ આ પ્રમાણેનો જે ઇન્ફોર્મેશન મેસેજ છે તે તમને જોવા મળશે અને તમારું સ્ટેજ છે તે આગળ નહીં વધી શકે તો તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે આપણે જે તે યુનિવર્સિટીની પાંચ ચોઇસ ફિલિંગ કરવાની રહેશે આ પ્રમાણે તમે જોઈ શકો છો તો આ પ્રમાણે એક પછી એક એમ ઓછામાં ઓછી પાંચ ચોઇસ છે તે તમારે સિલેક્ટ કરવાની રહેશે તો હવે મેં અહીંયા ચોઇસ ફિલિંગ કરી નાખ્યું છે તો સેવન નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દઉં છું જે ક્લિક કરતાં જ સક્સેસનો મેસેજ આવી ગયો છે પણ જો તમે પાંચથી ઓછી કોલેજ પસંદગી કરેલી હશે તો તમને પેલો એરરવાળો મેસેજ જોવા મળશે માટે પાંચ અથવા તો તેથી વધુ કોલેજની પસંદગી કરી લેવાની રહેશે અને ત્યાર પછી સેવન નેક્સ્ટ આપશો એટલે સક્સેસફુલી થઈ જશે તો હવે મેં ઓકે બટન ઉપર ક્લિક કરી દીધું છે ઓકે બટન ઉપર ક્લિક કરતાં જ અહીંયા આપણા કોર્સની જે કંઈ વિગત હતી તે વિગત આપણને જોવા મળી જાય છે અને અહીંયા રજીસ્ટ્રેશન માટે આપણે ત્રણસો રૂપિયાનું ફી પેમેન્ટ કરવાનું રહેશે તો ફી પેમેન્ટ કરવા માટે અહીંયા ઇનિશિયેટ પેમેન્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તો ચાલો હું તેના ઉપર ક્લિક કરી દઉં છું ઇનિશિયટ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આપણને પેમેન્ટ ગેટવે ઉપર રીડાયરેક કરવામાં આવશે તો આ પ્રમાણેનું જે પેમેન્ટનું પેજ છે તે આવી જશે પેમેન્ટ છે તે આપણે અહીંયા ક્રેડિટ કાર્ડથી કરી શકીએ છીએ ડેબિટ કાર્ડથી કરી શકીએ છીએ નેટ બેન્કિંગથી યુપીઆઈથી અને ભારત ક્યુઆર એમ અલગ અલગ પાંચ ઓપ્શનથી આપણે પેમેન્ટ કરી શકીએ છીએ તો આપણે માની લ્યો કે અહીંયા આપણે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા માંગીએ છીએ તો અહીંયા ડેબિટ કાર્ડ નંબર દાખલ કરવાનો છે ત્યાર પછી એક્સપાયરી મંથ સિલેક્ટ કરવાનો છે યર સિલેક્ટ કરવાનો છે અને તમારા કાર્ડની પાછળનો જે સીવી કોડ છે તે અહીંયા દાખલ કરી અને મેક પેમેન્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવા તમે મેક પેમેન્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે ત્યાં એક ઓટીપી મોકલવામાં આવશે અને તે ઓટીપી અહીંયા દાખલ કરી અને ત્યાર પછી પેમેન્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે તમારી ફીનું પેમેન્ટ થઈ જશે તો આ પ્રમાણેની આખી જે ફી પેમેન્ટની પ્રોસેસ છે હાલ હું અહીંયા કોઈ પણ જાતનું ફી પેમેન્ટ કરતો નથી માત્ર તમને સમજાવવા માટે આ ફોર્મ ભર્યું હતું તો હવે હું અહીંયા કેન્સલ બટન ઉપર ક્લિક કરી દઉં છું એટલે ટ્રાન્ઝેક્શન મારું કેન્સલ થઈ જાય છે અને હું અહીંયા હોમ પેજના બટન ઉપર આવી જાઉં છું તો અહીંયા તમે જોઈ શકો છો કે એક પછી એક જે આપણે પ્રોફાઇલ અપડેટ કરી તે ઓકે બટન આવી ગયું છે એકેડેમિક ડિટેલ એડ કરી તેમાં પણ ઓકેનું ચેકમાર્ક આવી ગયું છે અને ચોઈસ ફિલિંગના બટનમાં પણ આપણું ઓકેનું માર્ક આવી ગયું છે આપણે પેમેન્ટની પ્રોસેસ જાણી લીધી પણ પેમેન્ટ કરવાના નથી માટે અહીંયા ઓકેનું માર્ક આવેલું નથી તો પેમેન્ટ કરી અને ત્યાર પછી તમારે ફાઇનલ આ અરજીને સબમિટ કરી દેવાની રહેશે અને સબમિટ કરશો ત્યાર પછી તમે જે કોલેજો પસંદ કરેલી છે ત્યાંથી મેરિટ લિસ્ટ જાહેર થશે અને તે મેરિટ લિસ્ટમાં તમારું નામ હશે તો તે કોલેજની ઓફર તમને અહીંયા જોવા મળી જશે તો તમે પસંદ કરેલી કોલેજમાંથી જે પણ કોલેજોની ઓફર આવે તેમાંથી તમારી પસંદગીની કોલેજમાં જઈ અને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે અને ત્યારબાદ ત્યાંની કોલેજની જે કંઈ ફી હોય તે ફી પેમેન્ટ કરી અને તમારું એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે અને ત્યાર પછી તમારા જે એલોટમેન્ટની ડિટેલ છે તે તમને આ ટેબમાં જોવા મળી જશે તો આ પ્રમાણે જે જી એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસનું પોર્ટલ છે ત્યાં આપણે રજીસ્ટ્રેશન કરી શકીએ છીએ તો મિત્રો આશા રાખું કે જી કેસના પોર્ટલ ઉપર લોગિન થયા બાદ પ્રોફાઇલ કઈ રીતે અપડેટ કરવી એકેડેમિક ડિટેલ કઈ રીતે એડ કરવી કોલેજની ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી અને ઓછામાં ઓછી કેટલી ચોઈસ ફિલિંગ કરવી પડશે આ તમામ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે તેમ છતાં પણ કંઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો હું તમને યોગ્ય પ્રત્યુત્તર પાઠવા માટે પ્રયત્ન કરીશ તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લાવ જય હિન્દ વંદે માતરમ